ઠાસરા તાલુકાના જેશાપુરા ગામે સ્માર્ટ આંગણવાડી બનાવવામાં થયેલ મોટો ભ્રષ્ટાચાર, ગ્રામજનોમાં ભારે રોષ। સ્માર્ટ આંગણવાડીની વાતો અને વિકાસની વાતોમાં જો કંઈ થઈ રહ્યું છે તો માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર, જેને સાર્થક કરતી એક ઘટના સામે આવી છે। ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના જેશાપુરા ગામે આવેલ જૂની આંગણવાડીને સ્માર્ટ આંગણવાડી બનાવવા માટે 6,49,000ની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા માત્ર આંગણવાડીમાં કલર કરાવી મોટો ભ્રષ્ટાચાર કર્યો હોવાનો ગામના સરપંચ દિલીપસિંહ ચાવડા અને ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। ગામના સરપંચના જણાવ્યા અનુસાર આ આંગણવાડી સ્માર્ટ બનાવવાની કોઈને પણ જાણ કરવામાં આવી નથી અને કયા કોન્ટ્રાક્ટરને આ કામ અપાયું છે તેની પણ જાણ કરાઈ નથી। સરકાર દ્વારા જૂની આંગણવાડીને સ્માર્ટ આંગણવાડી બનાવવા માટે 6,49,000ની ગ્રાન્ટ ફાળવાઈ હતી, પણ અહીંયા તો કોન્ટ્રાક્ટર દ્વારા માત્ર કલર કામ કરીને જ 6,25,000નો ખર્ચ બતાવી સ્માર્ટ આંગણવાડી દર્શાવી દીધી છે। આ તો કેવી સ્માર્ટ આંગણવાડી, જ્યાં ઠેર ઠેર પાણી ટપકે છે અને ધાબા ઉપર પાણી ભરાયેલું રહે છે, જેના કારણે ઘાસ પણ ઉગી નીકળેલ છે। માત્ર કલર કરીને સ્માર્ટ આંગણવાડી બતાવીને લાખોનો ભ્રષ્ટાચાર થયો હોવાનો ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે, ત્યારે આ બાબતે તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે અને જે કોન્ટ્રાક્ટર છે તેની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી ગામના સરપંચ અને ગ્રામજનોની માંગણી છે। રાકેશ મકવાણા, જેડેશ ટીવી, ખેડા। ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના જેશાપુરા ગ્રામનો સરપંચની તરીકે જેશાપુરા ગામની આંગણવાડી તપાસ કરવા જતો કલર મારેલો હતો। આ તે નવું કાર્ય થયેલું થોડું જોયું, તપાસ કરતો આંગણવાડીની અંદર 6,49,010ની ગ્રાન્ટ ફાળવેલીનું બોર્ડ લગાવેલું હતું, તો તાત્કાલિક જાણ થતાં આજુબાજુમાં જેશાપુરાના બે સભ્યો તથા તાલુકા પંચાયત પ્રમુખશ્રી અને ડેલિકેટશ્રી બધા ભેગા થઈ મુલાકાત લે તો અમે આની જાણ અમને જેશાપુરા ગ્રામ પંચાયતમાં કોઈ થયેલ નથી આ ગ્રાન્ટ વિશે, તો પત્રકારને બોલાવી આજ રોજ અમે પત્રકારને પેપરમાં આપ્યું।